ચણમાઈ વાડી ફળિયા યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું કરાયું આયોજન. લોકડાઉનને કારણે બ્લડ બેંકમાં બ્લડની અછત સર્જાતા 127 યુનિટ કરાય એકત્ર. લોકડાઉન દરમિયાન વલસાડ તાલુકાના ચણમાઈ વાડી ફળિયાના યુવા મિત્ર મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અનાજની કીટ વિતરણ કરી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન વિસ્તારની બ્લડ બેંકોમાં લોકડાઉનને કારણે રક્તદાતાઓ પહોંચી નહીં શકતા તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પોના આયોજન પણ નહીં કરાતા બ્લડ બેંકોમાં બ્લડ યુનિટોની અછત હોવાની જાણકારી તેમને મળી હતી. બ્લડ યુનિટની અછતને કારણે બ્લડ બેંકો દ્વારા સામાજિક સંસ્થાઓ આગળ આવી સામાજિક અંતર જળવાઈ રહે તે રીતે બ્લડ કેમ્પોનું આયોજન કરવાની અપીલ પણ કરવામાં આવી રહી છે. તેને ધ્યાનમાં લઈ વલસાડના ચણવાઈ વાડીફળિયાના યુવા મિત્ર મંડળ દ્વારા ગુરુવારના રોજ એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાના કપરા કાળમાં બ્લડ બેંકોમાં લોહીની અછત સર્જાતા સામાજિક અંતર જળવાઈ રહે તે રીતે કરાયેલા આયોજનમાં ચણવાઈ વાડીફળિયા બીનવાડા પારડી તથા આજુબાજુના વિસ્તારમાંથી આવેલા રક્તદાતાઓના દાનથી 127 યુનિટ એકત્ર કરાયું હતું. વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી આયોજિત આ કેમ્પમાં રક્તદાતાઓને માસ્ક સેનેટાઇઝર તેમજ કેસરોલ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આજના આ કેમ્પના આયોજન થકી વાડીફળિયાના યુવાનો બહુમૂલ્ય એવી માનવ જિંદગી બચાવવાના ઉમદા કાર્યમાં સહભાગી બન્યા છે. નમસ્કાર. આજરોજ વલસાડના ચણવાઈ ગામે જ્યાં ઉપરા વલસાડ જિલ્લાના સિંચાઈ સમિતિના ચેરમેન પટેલબેન પટેલ તથા મનીષભાઈ અને મુકેશભાઈને અને યુવાનો દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ખરેખર જોઈને આનંદ એટલા માટે થાય છે કે હાલમાં જે કોરોના વાયરસની મહામારીનો જે રોગ ચાલી રહ્યો છે એમાં બ્લડની પણ રિક્વાયરમેન્ટ હાલમાં જોવા જાય તો વધારે છે. તો એ સંજોગો ધ્યાનમાં લઈને આ યુવાનોએ જે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે ખરેખર ધન્યવાદ આપવા ઘટે અને સરકારના નિયમનું પાલન કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને આ યુવાનો બ્લડ આપી રહ્યા છે. લગભગ 100-150ની ઉપર બોટલ થશે એ મને આશા છે અને ખરેખર આ ટીમને ધન્યવાદ મારે આપવા ઘટે અને એટલું જ કહીશ આજના તબક્કે આ યુવાનોને મેં મારા પેલા ઉલ્લેખ પર કર્યો છે કે સરકારના આદેશનું પાલન કરીએ, વહીવટીતંત્રને સાથ આપીએ, પોલીસ તંત્રને સાથ આપીએ અને ઘરમાં રહીને સુરક્ષિત રહીએ અને તમે બ્લડ આપ્યા પછી જે કંઈ નાસ્તાને ખાવાની સગવડ રાખવામાં આવી છે ઘરે જઈને મારા સુરક્ષિત રહો એ મારા દરેક યુવાન મિત્રોને વિનંતી. અને જેણે જેણે બ્લડ આપ્યું છે કે રક્તદાન એ શ્રેષ્ઠ દાન છે અને જેણે જેને રક્તનું દાન કર્યું છે દરેક યુવાનોને મારે ખરેખર અભિનંદન અને આયોજકોને મારા અભિનંદન, આભાર ભારત માતા. મારા ચણવાઈ ગામે જે યંગસ્ટાર મિત્રો, કાર્યકર્તા, પંચાયત સભ્યો અને ટોટલી યંગસ્ટારના સહકારથી અમને એવું લાગ્યું કે બ્લડ બેંકમાં લોહીની અછત છે. આ કોરોના મહામારી વચ્ચે અમે લોકોએ અનાજને કીટને બધું વિતરણ કર્યું છે પણ જે લોહીનું જે ખરેખર પેશન્ટને જરૂર છે તાત્કાલિક એમના માટે યંગસ્ટાર મિત્રો વડીલોએ બધાએ વિચાર્યું અને અમલમાં મૂક્યો અને અમે ટાર્ગેટ લગાવેલો હતો કે 60-70 કે 80 બોટલ થશે રક્તદાન એકત્ર અને એ અમે બ્લડ બેંકમાં આપશું અને લોકોના જીવન બચશે એ આશયથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. એમાં યંગસ્ટાર મિત્રોને ખૂબ પેલો આભાર માનીએ છીએ કે જે ગામે ગામથી આવ્યા છે અને સરકારના આદેશ મુજબ જે ડિસ્ટન્સ રાખવું જોઈએ 1-1 મીટરનું કે 1.5 મીટરનું એ જ્યારે કોઈ જાતની પણ સરકારશ્રીનું ઉલ્લંઘન નિયમન કરવા વગર આ કેમ્પને અમે સક્સેસ કરવા પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ.